પાનોરના દિવ્યાંગ વ્યક્તિને રોજગારી માટે કેબિન અને માલ સામાનની અનોખી મદદ કરાઈ હતી. અંકલેશ્વરની જન સેવા ઇચ્છ પ્રભુ સેવા ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી મદદ કરાઈ હતી. રસ્તામાં બેસી ત્યારબાદ ટ્રાયસાયકલ પર દિવ્યાંગ વ્યક્તિ વ્યવસાય કરતા હતા. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં વર્ષોથી એક દિવ્યાંગ વ્યક્તિ સુરેશભાઈ પોતાની ટ્રાયસાયકલમાં જીવન ગુજરાન માટે થોડું ઘણું સામાન વેચતા હતા. જોકે તેઓ પતરાની દુકાન ખરીદવા માટે સક્ષમ ન હોવાને લઈને તેણે ઘણી હાડબાણી વેઠવી પડતી હતી. આ અંગેની જાણ જનસેવા ઇચ્છ પ્રભુ સેવા ગ્રુપને થતાં તેઓએ પોતાના ટ્રસ્ટના માધ્યમથી ઓનલાઈન લોકોને આ દિવ્યાંગ વ્યક્તિને મદદ માટે અભિયાન શરૂ કર્યું હતું. લોકોના સાથ સહકારથી અને જનસેવા ઇચ્છ પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા પતરાની દુકાન ભેટ સ્વરૂપે આપી હતી. સુરેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ટ્રાયસાયકલમાં જીવન ગુજરાન માટેનું થોડું ઘણું સામાન વેચતા હતા. જોકે તેઓ પતરાની દુકાન ખરીદવા માટે સક્ષમ ન હોવાને લઈને તેણે ઘણી હાડમાળી વેઠવી પડતી હતી અને ગ્રાહકો પણ દુકાનના અભાવે જોઈએ તેવી થતી ન હતી. તેમને સહયોગ આપનાર રજનીશસિંહ, જગમોહન યાદવ, અસલમભાઈ ખેરાણી અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. और पहले मैं उधर पानोली में आया, वहाँ से और मैं और नीचे बैठ के धंधा किया था. और थोड़ा साल में मैं साइकिल खुद के खरीद लिया, उसी में साइकिल पे स्टॉल बनाया और फिर धीरे धीरे धंधा करता था. अभी दसा दिन आ गया तो उसी में प्रभु सेवा जन सेवा चैरिटेबल ट्रस्ट द्वारा मैंने और मुझे और सब दुकान भेंट से दे दिया, तो मेरा अभी दिल खुश है और हम आगे बढ़ेगा और मेरा खुश खुश धन्यवाद.